કેશોદ શહેરમાં કેશોદ તાલુકા ઉપરાંત આજુબાજુના 4 થી 5 તાલુકાના દર્દીઓ સારવાર અર્થે કેશોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે, ત્યારે દર્દીઓની ભીડ અને દર્દીઓ મુજબ સ્ટાફ અને હોસ્પિટલમાં સુવિધાઓ ઘટતી હોવાથી સ્ટાફ વધારવા અને સિવિલ હોસ્પિટલ નવી બિલ્ડિંગ બનાવવા રજૂઆત કરવામાં આવેલ છે, જે રજૂઆતને ધ્યાને લઈ કેશોદની સિવિલ હોસ્પિટલને સબ જિલ્લા કક્ષાની 75 બેડની હોસ્પિટલ મંજૂર કરવામાં આવી હતી, જેનું અંદાજે 2 વર્ષથી કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલની નવનિર્માણ બિલ્ડિંગનું કામ પૂર્ણ થવાની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં 1 વર્ષ વીતવા આવ્યું છે. હાલમાં નવી હોસ્પિટલનું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે, જ્યારે પીએમ રૂમ, વાહન પાર્કિંગ, કમ્પાઉન્ડ, દિવાલ, બ્લોક ફાયર, એનઓસી સહિતના અનેક કામો બાકી હોવાનું જણાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદની નવનિર્માણ સિવિલ હોસ્પિટલનું કામ 2 વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધારાસભ્ય દેવાભાઈ માલમના વરદહસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલમાં સિવિલ હોસ્પિટલના નવનિર્માણ બિલ્ડિંગના મોટાભાગના કામ પૂર્ણ થયા હોય ત્યારે અધૂરા કામો વહેલી તકે પૂર્ણ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે, અને જો વહેલી તકે ઘટતા કામો પૂર્ણ કરી વહેલી તકે નવનિર્માણ સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પરિવાર દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. આજે ઘણા વર્ષોથી કેશોદના બહુ વધારે લોકોની માગણીઓ અને એમની માગણીને હિસાબે આજ કેશોદ સરકારી હોસ્પિટલમાં નવીનીકરણ અને સારી હોસ્પિટલ જે કેશોદની માગણી હતી એ સંદર્ભે સરકારશ્રી દ્વારા અહીંયા તૈયાર કરવામાં આવી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ કોરોનાનો અવળો મોટો કાળ એ પસાર થઈ ગયા છતાં આજે 3 વર્ષથી એમનું કામ ચાલુ હોય અને 27/1/2021 સુધીમાં આ હોસ્પિટલનું કામ પૂરું કરવાનું હતું, તેમ છતાં આજે જે ખાતમુહૂર્તમાં આ સરકારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત થયું ત્યારે જે રાજકારણીઓના ખાતમુહૂર્ત કોના હાથે કરવું એમના વાંધા વચકાઓ હતા, એવી જ રીતના અત્યારે લોકાર્પણ આ કરવા માટે અત્યારે રાજકારણીઓ કોના હાથે લોકાર્પણ કરવું એના હિસાબે કેશોદની જનતા પીડાઈ રહી છે. હું સરકારશ્રીને અરજ કરવા માગું છું એક કોંગ્રેસના આગેવાન વિરોધ પક્ષ તરીકે કે હોસ્પિટલ જો તૈયાર હોય તો વહેલામાં વહેલી તકે આ હોસ્પિટલનું લોકોને આપી દેવી જોઈએ, લોકોના કામ માટે થઈને ચાલુ કરી દેવી જોઈએ. કારણ કે આ કેશોદ એમાં આજુબાજુના 10 તાલુકાઓને જોડતું આ અહીંયા જે જૂની હોસ્પિટલ હતી તેમાં પણ 10 તાલુકાના આશરે લોકો અહીંયા સારવાર માટે આવતા, તો આ તો એક સારી એવી અદ્યતન આપણે હોસ્પિટલની ગામ લોકોની માગણીને હિસાબે થઈ છે. ત્યારે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે આનું લોકાર્પણ કરવું જોઈએ અને આજે જે હજી કામ બાકી છે 1 વર્ષ કામનો વીતી જવા છતાં હજી અહીંયા ફ્લોરિંગ, પાર્કિંગ અને દિવાલની કોઈ પણ વ્યવસ્થાઓ નથી, પીએમ રૂમની પણ કાંઈ વ્યવસ્થાઓ નથી. એટલે વહેલામાં વહેલી તકે આ ઓમિક્રોન નામનો રોગ જે કોરોનાની ત્રીજી લહેર આવે શું એની રાહ જોવાઈ રહી છે. એટલે મારે વહેલામાં વહેલી તકે સરકારશ્રીને વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ કામનું આયોજન કરે અને લોકોને આપે, અને નહીતર અમે કોંગ્રેસ પરિવાર આમાં કેશોદની જનતાને સાથે રાખીને મોટું આંદોલન કરશું એવી આ તકે હું સરકારને વિનંતી અને માગણી કરું છું.